ગુજરાતનું ચેરાપુંજી ગણાતા એવા વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડા પંથકમાં 100 ઇંચથી વધુ વરસાદ પડતો હોવા છતાં પણ તાલુકામાં યોગ્ય ચેકડેમ નહીં હોવાને કારણે વરસાદી પાણી વહી જતું હોવાથી ઉનાળામાં કપરાડા તાલુકામાં પાણીની સમસ્યા ઉભી થાય છે, જ્યારે ચોમાસાના દિવસોમાં પણ આવા જવા સહિતની અનેક સમસ્યાઓનો સામનો આદિવાસી પ્રજાને કરવો પડી રહ્યો છે. એક તરફ ગુજરાતના વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ કપરાડા તાલુકો હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યો છે અને સરકાર દ્વારા વિવિધ આદિવાસી યોજના અંતર્ગત કરવામાં આવતો ખર્ચ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. કપરાડામાં 100 ઇંચથી વધુ વરસાદ પડતો હોવા છતાં પણ યોગ્ય કોઝવે નહીં હોવાના કારણે જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ માટે ચોમાસામાં 4 મહિના ખૂબ જ આકરા સાબિત થાય છે. આદિવાસીઓની વર્ષોથી પડતી આ મુશ્કેલીઓ બાબતે જોઈએ ઇન ગુજરાત ન્યૂઝ ચેનલના રિપોર્ટર જગદીશ બોંગેના વિશેષ અહેવાલમાં. ગુજરાતનું ચેરાપુંજી એટલે કપરાડા પહાડી વિસ્તારમાં આવેલા કપરાડામાં ભરપૂર હરિયાળી છે અને ચોમાસા દરમિયાન તો અહીંના દ્રશ્યો રમણીય દેખાય છે. આ દ્રશ્યો જોઈને કોઈ પણ પ્રકૃતિ પ્રેમી અહીંથી જવાનું નામ લેશે નહીં, પરંતુ ચોમાસું અહીંયાના લોકો માટે અનેક સમસ્યા લઈને આવે છે. એક ગામથી બીજા ગામમાં જવાની વાત તો દૂર રહી, પરંતુ એક ફળિયાથી બીજા ફળિયામાં જવું પણ અશક્ય બની જાય છે. જેનું કારણ એ છે કે કપરાડામાં મોટા ભાગના કોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે અને રસ્તાઓ બંધ થઈ જાય છે. ત્યારે પહેલા વાત કરીએ, અંતિમ ક્ષણે પણ માણસને વિદાય આપી શકાતી નથી. જી હા, કપરાડાથી 40 કિલોમીટર દૂર આવેલ કરચોન ગામના દ્રશ્યો ઘણું બધું કહી જાય છે. ભારે વરસાદના કારણે ગામના નીકળેલી શમશાન યાત્રા 3 ફૂટ પાણીમાં જવા મજબૂર થઈ હતી, કારણ કે ગામમાં મુખ્ય રસ્તા વચ્ચે આવતા 3 કોઝવે નીચા હોવાથી આ કોઝવે 3 ઇંચ વરસાદી દુકાનમાં ગયા હતા. તો કેવી તકલીફ છે આ કરચોન ગામની સાંભળીએ. મારું નામ ચંદુભાઈ ધાજુભાઈ કુકુટિયા, ગામ કરચોન, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ. 22 તારીખે અમારી મમ્મી દેવલોક પામ્યા હતા ને ઘણે માંદગીથી તે દેવલોક પામ્યા હતા. પછી ઘણો વરસાદ હોવાથી અમારા શમશાનમાં લઈ જવા માટે નદી આવે છે. નદીમાં જે પુલ બનાવેલો છે, એકદમ નાળાનો પુલ બનાવેલો છે ને કોઝવે ડેમ બનાવેલો છે, તેના પરથી કૂદકા મારીને જવું પડે. પણ અમારા વાયા કરીને નાળાનો પુલ પસાર કરીને અમે લઈ ગયેલા હતા. સર સાહેબ, અમારે જો શમશાનમાં લઈ જવું હોય તો બી તકલીફ પડે, જો સેલવાસ કાં તો વલસાડ કાં તો કપરાડ જવું હોય તો એ નાળા ભરાયેલા હોય ત્યારે અમને ખૂબ જ તકલીફ પડે. અમારે આ નાળા ઊંચાની પુલ ઊંચો બને તો અમારી આ તકલીફ દૂર થશે. આ પ્રકારના દ્રશ્ય માત્ર કરચોન ગામના નથી, કપરાડાના અનેક ગામોમાં ચોમાસાના 4 મહિના નીચાણવાળા કોઝવેના કારણે અનેક મુસીબતો લઈ આવે છે. નોકરી ધંધા જવા માટે પણ મુશ્કેલી પડે છે, તો બાળકો શાળામાં જઈ શકતા નથી. કપરાડાના જંગલ વિસ્તારના ગામોમાં ચોમાસામાં કોઝવે ઉપરથી પાણી ફરી વળે છે અને લોકોએ માથે હાથ દઈને બેસવું પડે છે, પાણી ઓછું થવાની રાહ જોવી પડે છે અને ત્યારબાદ જ લોકો ગામ બહાર નીકળી શકે છે. તેમાં પણ કોઈ બીમાર હોય, કેમ કોઈ મૃત્યુ થયું હોય તો ફાંફા જ પડી જાય છે, કેમ કે ગસ ક્ષમતા પ્રવાહને વચ્ચે લોકો શમશાન યાત્રા કાઢવા મજબૂર બની જાય છે. તો બીમાર વ્યક્તિને પણ દવાખાને જવું હોય તો અહીંયા રહીશો લોખંડના ચના ચાવા સમાન બની જાય. સુભાન કાકડ ભાયા, અમારે અહીંયા જ કેમ કે વરસાદ દર ચોમાસામાં આ તકલીફ થાય કે છોકરા માટે બી ને કોઈ મરણ થતો હોય તેને માટે બી, હરેક માટે ખેતી બાબત કે હરેક બાબત આવી તકલીફ પડે કે બહુ ત્યાં જઈને અટવાઈ જાય ને પાછો ઘરે આવી જાય. કેમ કે આ જ ફૂલ બની જાય ને, કોઝવા છે એટલે ફૂલ બની જાય ને તો થોડાક ઊંચા થઈ જાય તો સારું, કેમ કે આ કોઝવા છે તો થોડુંક પાણી વરસાદ આવી જાય એટલે આના પર તો પાણી ચડી જાય ને છોકરા લોકો અટવાઈ જાય, એટલે આ જ ગમતે કરીને આ ફૂલ ઊંચો થઈ જાય તો છોકરાને બી નહીં તકલીફ, કોઈ ખેતી માટે બી નહીં તકલીફ ને કોઈ કામ પર જતા હોય તેને બી નહીં તકલીફ. એટલે આ રીતે જ થાય તો બધા ગામમાં લોકો છે આ થોડાક સૂકી રહેશે ને એને માટે કાંઈ માટે જ આવું જ રહેશે. તો આ લોકો 1 મહિનામાં 15 દિવસ કામ કરતા હોય ને 15 દિવસ ઘરે રહેતા હોય એટલે આમાં તો બધા હાથે બધાની પરિસ્થિતિ સરખી નહીં રહે, એટલે કોઈ ગરીબ હોય ગમે તે હોય પણ તેને માટે બહુ તકલીફ થાય.
ચોમાસામાં દર વર્ષે લો લેવલ કોઝવે પુલ હોવાથી અનેક વિસ્તારોમાં ગામોનો સંપર્ક કપાઈ જાય છે. આથી વર્ષોની આ સમસ્યાના સમાધાન માટે પણ યોગ્ય નિકાલ લાવવાની પોતાના મત વિસ્તારના લોકોને ખાતરી આપી હતી. જીતુભાઈ ચૌધરીએ પોતાના સંબોધન દરમિયાન પોતાના મત વિસ્તારની સાથે સાથે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પોતાના વિભાગના જે પડતર કામો છે તેને ઝડપી નિરાકરણ માટે પોતે પ્રયાસ કરશે તેવી પણ ખાતરી પણ આપી હતી. લો લેવલના પ્રશ્ન જે છે એ સમગ્ર કપરાડા તાલુકાની અંદર વર્ષો પહેલાંની જે પરિસ્થિતિ હતી, વર્ષો પહેલાં કોઈ જગ્યાએ કોઈ નાના પુલ કે કંઈ હતું નહીં. આપણે નાની સિંચાઈ યોજનામાંથી લો લેવલના આપણે સિંચાઈના ચેકડેમ પંપો જે બનાવેલા, નાના દુબાવ નાના પુલિયા બનાવેલા હતા, એને અમે ધીમે ધીમે અપગ્રેડેશન કરી રહ્યા છીએ. જેમ ગ્રામ્ય રસ્તો હોય એમાંથી પ્લાન રસ્તો, નોન પ્લાન રસ્તો, અન્ય રસ્તો, MDR રસ્તો, ODR રસ્તો, રસ્તાના અલગ અલગ પ્રકાર છે જે પ્રમાણે રસ્તાના પ્રકાર છે તે પ્રમાણે ભારે માસ રસ્તો જેને એમ કહેવાય કે કોઈ દિવસ એ નાળા પૂજા ડૂબે નહીં એની વ્યવસ્થા માર્ગ અને મકાન વિભાગમાંથી અને આદિજાતિ વિભાગમાંથી 1,00,000 કરોડનું જે પેકેજ આપ્યું છે 5 વર્ષમાં 1,00,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાનું છે. એમાંથી દર વર્ષે 20,000 કરોડ રૂપિયા ખર્ચવાના છે. એમાં ઓછામાં ઓછા 100 ની વસ્તી હોય ત્યાં પણ પાકો રસ્તો આપવાનો છે. એમાં સંપૂર્ણ સુવિધા આવરી લેવામાં આવેલી છે.